હેલો, આઈ એમ ડોક્ટર વિના પટેલ. એક સ્ટુડન્ટે મને પૂછ્યું હતું કે બિઝનેસ ઇંગ્લિશ માં પેપર સ્ટાઇલ શું આવશે. આ જે સ્ટુડન્ટ હતા તે એસજીજી યુનિવર્સિટી ઓફ ગોધરાના સ્ટુડન્ટ હતા, તેથી તેમને બતાવી દઉં કે તમારે સિલેબસ અગર જાણવો હોય તો કઈ રીતે સિલેબસ શોધી શકાય. દરેક યુનિવર્સિટીની વેબસાઇટ પર પોતાની કોલેજોમાં ચાલતા કોર્સિસનો સિલેબસ આપ્યો જ હોય છે. હું તમને બિઝનેસ ઇંગ્લિશનો સિલેબસ અને તેની પેપર સ્ટાઇલ આ વિડીયોમાં બતાવું છું. પણ અગર કોઈ વિડીયો એવો ના હોય યુટ્યુબ ઉપર, ત્યારે જાતે કઈ રીતે શોધવું તે પણ બતાવી દઉં છું, જેથી કરીને એવા પ્રશ્નો રહે નહીં. છતાં પણ અગર બિઝનેસ ઇંગ્લિશ તથા ઇંગ્લિશ લિટરેચર કે બીજા કોઈ પણ બીએસસીમાં જેમ કે ટાઈમ મેનેજમેન્ટ ચાલે છે, તો એને લગતા, કારણ કે મારા સબ્જેક્ટ છે તો એને લગતા અગર પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો અવશ્ય મારી ચેનલ ઉપર. હવે તમારે શું કરવાનું છે કે ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ ઉપર તમે જો SGGU લખશો અને એન્ટર ક્લિક કરશો તો તમને SGGU યુનિવર્સિટીની વેબસાઇટ મળી જશે. વેઇટ અ મોમેન્ટ, મારે હોટસ્પોટ આપીને ચાલુ કરવું પડશે ઇન્ટરનેટ. ઓકે, તો ગૂગલ સર્ચમાં જઈને તમે એસજીજી યુનિવર્સિટીની વેબસાઇટ, માત્ર એસજીજીયુ લખશો ને એટલે તમને અહીં ફર્સ્ટ નંબરમાં હાઇપર લિંક દેખાશે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા એમ લખ્યું છે, એના ઉપર તમે ક્લિક કરશો તો એ યુનિવર્સિટીની વેબસાઇટ ખુલી જશે. એમાં તમારે આ બધા મેનુઝ જોવાના હોય છે. આ બધા મેનુઝ હોય છે એની અંદર, એમાં કશેક ને કશેક સિલેબસ પણ હોય જ છે. મને તો ડાયરેક્ટ જ શોધી લેવાની હેબિટ હોવાથી હું ડાયરેક્ટ જ શોધી લઉં છું. માની લો કે અહીં ઉપર મારું કર્સર તમે જોઈ શકતા હશો, જેમ કે SGGU એક ઇન લખ્યું છે ત્યાં હું બાજુમાં સિલેબસ એમ લખી દઉં છું. બરાબર, સિલેબસ આટલું લખી દઈએ ને એટલે ઓટોમેટિક આપણને સિલેબસ ઉપર લઈ જશે. અહીં સિલેબસ ઉપર જ ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું રહે છે. હવે એમાં તમે જશો સિલેબસમાં, તો સર્ચ આ એકેડેમિક લખ્યું છે મેનુમાં, એના ઉપર જવાનું, જેમાં નીચે સેકન્ડ ઉપર સિલેબસ લખ્યું છે, એમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં તમારે જવાનું, જેમ કે અંડર ગ્રેજ્યુએટ યુજી હોય તો અંડર ગ્રેજ્યુએટ. બરાબર, હવે એમાં તમને અગર બીકોમનો જોઈએ છે તો અંડર ગ્રેજ્યુએટમાં BSW, BBA સેમેસ્ટર 1 and 2, BBA સેમેસ્ટર 3 and 4, એવી રીતે BA BCOMના સિલેબસ આપ્યા છે. જે જોઈતું હોય એના ઉપર ક્લિક કરી લેવાનું. ઓકે, હવે અહીં જુઓ સિલેબસ બીકોમ સેમેસ્ટર 1-2 અને સિલેબસ બીકોમ સેમેસ્ટર 3 and 4 લખ્યા છે, તો એમાં તમે જઈને જોઈ શકો છો. હવે તમારું અગર 3 and 4 ચાલે છે તો 3 and 4માં જવાનું. હાલમાં મારી પાસે છે એટલે હું એને ડાઉનલોડ નથી કરતી, તો એને હું ક્લોઝ કરી દઉં છું. તમારે એને ડાઉનલોડ કરી દેવાનું. બરાબર, હવે જુઓ મારી પાસે તો મેં તો ફોલ્ડર બનાવી રાખ્યા છે FY BCOM સેમેસ્ટર 2માં અપડેટેડ વર્ઝનમાં સિલેબસ જે આપ્યો છે FY BCOMનો, તેમાં તમે જોઈ શકો છો કે આ અપડેટેડ વર્ઝનમાં છે. એમાં BCOMના તમામ સબ્જેક્ટ્સના સિલેબસ અહીં છે. હવે આ પેજ મેં ખોલી જ રાખ્યું છે તેથી ટાઈમ મેનેજમેન્ટ નો સિલેબસ આવી ગયો,
એમાં બિઝનેસ ઇંગ્લિશ નો સિલેબસ અને પેપર સ્ટાઇલ મારી પાસે સ્ટુડન્ટે માંગી છે, તેથી હું એને બતાવી દઉં કે બિઝનેસ ઇંગ્લિશ ની પેપર સ્ટાઇલ શું છે. દરેકની પેપર સ્ટાઇલ આપી જ હોય છે, એવું નથી હોતું કે કોઈ સબ્જેક્ટની ના હોય. આ જો બિઝનેસ ઇંગ્લિશ 2 એમ લખ્યું છે બરાબર, જેને એઈસી પણ કહેવાય છે. એક્સટર્નલ એક્ઝામના માર્ક્સ છે 25, એટલે કે 25 માર્ક્સનું પેપર હોય છે. એમાં તમે નીચે જશો તો આ રહી તમારી પેપર સ્ટાઇલ. ઓકે, આ સિલેબસ આપ્યો છે, એમાં પેપર સેટર માટે પેપર સ્ટાઇલ આ છે. ક્વેશ્ચન નંબર 1 તમને યુનિટ નંબર 1 માંથી પૂછાશે, જેમાં રાઇટ અ શોર્ટ નોટ એની 1 એ પ્રકારે ઇન્સ્ટ્રક્શન આપી હશે. એમાં તમને હજી ઓપ્શન્સ પણ મળે છે કે 1 out of 3 ઓપ્શન્સ ફ્રોમ ઈચ ઓફ ધ 3 ટોપિક્સ ગિવન. બરાબર, યુનિટ 1 માં 3 ટોપિક આપ્યા છે, તો 3 એ 3 માંથી એક એક ક્વેશ્ચન મુખ્ય જ હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે, તેના માત્ર 5 માર્ક્સ છે. ક્વેશ્ચન 2 તમને યુનિટ 2 માંથી પૂછાશે, જેમાં ડ્રાફ્ટ એન્ડ ઈમેલ એની 1 ઈમેલ લખવાનો છે. ઈમેલ આઈડી સીસી બીસીસી કરીને જે રીતે શીખવ્યું હોય તમને ક્લાસમાં, તે રીતે ઈમેલ લખવાનો છે, તો એ પણ 1 out of 3 ઓપ્શન્સ માંથી, એના પણ 5 માર્ક્સ છે, એક જ લખવાનો છે, 3 આપ્યા હશે તેમાંથી. ક્વેશ્ચન 3 માં એ અને બી પૂછાવાના છે, એટલે ક્વેશ્ચન 3A માં તમને યુનિટ નંબર પણ 3A આપ્યું જ છે, જેમાં આન્સર ઇન 1 or 2 સેન્ટન્સીસ, 2 કે 3 વાક્યોમાં જવાબ આપો, એટલે કે શોર્ટ ક્વેશ્ચન આન્સર. 5 out of 7 7 પૂછાશે, એમાંથી 5 લખવાના હોય છે, જેના 5 માર્ક્સ, એટલે કે એક ક્વેશ્ચનનો આન્સર લખશો તો 1 માર્કનો તે રહેશે. ક્વેશ્ચન 3B માં તમને યુનિટ નંબર 3B માંથી પૂછાશે કોમ્પ્રિહેન્શન, ટેક્સ્ટબુકમાં આપ્યું જ છે બરાબર, એમાં કોર્પોરેટ જગતનું કોમ્પ્રિહેન્શન, એટલે કે કોમ્પ્રિહેન્શનમાં એવા પેરેગ્રાફ હશે કે જેમાં કોર્પોરેટ વર્લ્ડના ન્યૂઝ કે એ રિલેટેડ ઇન્ફોર્મેશનનો પેરેગ્રાફ મૂકેલો હશે. એમાંથી નીચે ક્વેશ્ચન આપ્યા હોય 5 કે 6, એના આન્સર તમારે એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે. તો એ છે 5 questions, શોર્ટ ક્વેશ્ચન આન્સર ટાઈપ રહેશે, ટ્રુ ઓર ફોલ્સ પણ હોઈ શકે છે, ખાલી જગ્યા પણ હોઈ શકે છે, અને MCQ પણ હોઈ શકે છે બરાબર. તો આવી રીતે 5 question મૂકેલા હશે, એના 5 માર્ક્સ છે. અને તમને 3B માં પાછું જે રીતે પ્રશ્નો મૂકેલા છે ને, એમાં યુનિટ સી પણ છે, એટલે ક્વેશ્ચન 3B તમને યુનિટ 3C માંથી પણ પૂછાશે, જેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ મૂકાશે. અને એ માટે એમ તમારી ટેક્સ્ટમાં ચેપ્ટર આપ્યું છે પ્રીપોઝિશન્સ, તો એ પ્રીપોઝિશન્સનો ચેપ્ટર તમારે થરલી રીડ કરવાનો, જો કે એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ એક્સરસાઇઝ તરીકે નથી આપી, પરંતુ એમાં જેટલા પણ એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે, તમામ એક્ઝામ્પલ્સ કરી દેવાના, 100 થી ઉપર તો એક્ઝામ્પલ્સ આપ્યા છે, એની અંદર 125 જેટલા એક્ઝામ્પલ્સ આપ્યા છે, જોઈ દેવાના, તો તમને એ બ્લેન્ક્સના જવાબ આવડી જશે. 3 out of 5, 5 બ્લેન્ક્સ મોકલી હશે, એમાંથી માત્ર 3ના જવાબ આપવાના રહેશે, અને 5 માર્ક્સ છે. તો આવી રીતે 25 માર્ક્સ નું ક્વેશ્ચન પેપર તમને બિઝનેસ ઇંગ્લિશ 2 તરીકે પૂછાશે બરાબર. ઓકે, હજી જો તમને એવા કોઈ પ્રશ્નો હોય જે SCGU યુનિવર્સિટીમાં ભરતા હોય સ્ટુડન્ટ્સ, તો તમે મારા ચેનલના કમેન્ટમાં જઈને લખી શકો છો અને પૂછી શકો છો, જો મારાથી ટાઈમ હશે તો રિપ્લાય જરૂર આપી દઈશ. ઓકે, થેન્ક યુ, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, બીજાને પણ શેર કરતા રહેજો.